નમસ્કાર એન્જિનિયરિંગ એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે ડિપ્લોમા સેમ ટુ મિકેનિકલના મિકેનિકલ ડ્રાફ્ટિંગ સબ્જેક્ટમાં આવતા એમસીક્યુની આપણે ચર્ચા કરીશું સૌથી પહેલાં ક્વેશ્ચનની જ વાત કરીએ તો સૌથી ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ સ્ટડી ઓફ ઇન્ટરસેક્શન ઓફ કોન બાય પ્લેન ઇઝ એટલે કે કોનના પ્લેનની મદદથી થતા ઇન્ટરસેક્શનના અભ્યાસને શું કહીએ છીએ તો યાદ રાખજો અહીંયા વાત છે કોનની અને એને કટ કરવાનો છે પ્લેન એટલે કે કોઈ સમતલથી શંકુ અથવા તો આઈસ્ક્રીમના કોનને તમે ચાકા વડે કે પ્લેનથી લંબચોરસ પ્લેનથી કટ કરો ત્યારે તમને સર્કલ ઇલિપ્સ પેરાબોલા હાઇપરબોલા જેવા જુદા જુદા કોનિક સેક્શન જે છે એ મળશે તો આનો આન્સર આવશે ઓપ્શન એ કોનિક સેક્શન સેકન્ડ ક્વેશ્ચનમાં જઈએ તો ધ સ્ટડી ઓફ ઇન્ટરસેક્શન ઓફ સરફેસીસ હેલ્પસ ઇન સપાટીના ઇન્ટરસેક્શનનો અભ્યાસ છે એ કેના માટે તમને ઉપયોગી થશે તો શીટ મેટલ વર્ક્સ કે જેમાં જુદી જુદી શીટ મેટલ પ્રો પ્રોસેસીસ ઇન્કલુડ થાય છે જેમ કે પંચિંગ પિયર્સિંગ બ્લેન્કિંગ કોઈનિંગ આ બધી જુદી જુદી પ્રોસેસીસ હોય છે બિલ્ડિંગ ડ્રોઈંગ બનાવવામાં અને આર્કિટેક્ચરમાં આ દરેક જગ્યાએ ઇન્ટરસેક્શન ઓફ સરફેસનો ઉપયોગ ઇક્વલી થાય છે આટલા માટે આનો ઓપ્શન આવશે ડી નેક્સ્ટ ક્વેશ્ચનમાં જાય અર્ધવર્તુળ પાતળી શીટને ફોલ્ડ કરીને કોન બનાવતા તેનો સામેનો દેખાવ અર્ધવર્તુળ પાતળી શીટ એટલે કે સેમી સર્ક્યુલર થીન શીટ એને તમે ફોલ્ડ કરીને એમાંથી જો કોન બનાવો છો એટલે કે શંકુ બનાવો છો તેનો સામેનો દેખાવ છે એ હંમેશા ઇક્વિલેટરલ ટ્રાઇંગલ એટલે કે સમ બાજુ ત્રિકોણ થશે નેક્સ્ટ ક્વેશ્ચન વીચ ઓફ ધ ફોલોઈંગ મેથડ ઇઝ નોટ યુઝડ ફોર ઓપ્ટેઇનિંગ કવઝ ઓફ ઇન્ટરસેક્શન એટલે કે નીચેનામાંથી કઈ મેથડ ઇન્ટરસેક્શનના કવ મેળવવામાં ઉપયોગમાં આવતી નથી તો આના માટે જ્યારે તમે તમારી બુકમાં જોશો ઇન્ટરસેક્શનના કવ મેળવવા માટેની મેથડ થિયરી પોર્શનમાં છે ઇન્ટરસેક્શન ઓફ સોલિડ ચેપ્ટર પેજ વન અને ટુમાં જ આવી જાય છે તો એમાં લાઇન મેથડ કવ મેથડ જનરેટર મેથડ અને કટિંગ પ્લેન મેથડ આ ચારમાંથી કવ મેથડ જે છે એ નામની કોઈ મેથડ જ નથી ઇન્ટરસેક્શન ઓફ સોલિડમાં તમે જઈને ચેક કરી શકો છો લાઇન અથવા તો કટિંગ પ્લેન મેથડ એક જ છે અને જનરેટર મેથડ બીજી છે બરાબર નેક્સ્ટ ધીસ ઇન્ક્લુડ ટેપર પીન્સ સ્ટ્રેટ પીન્સ ડોવેલ પીન્સ સેલવિસ પીન્સ એન્ડ કોટર પીન્સ ટેપર પિન સ્ટ્રેટ પિન ડોલ પિન આ બધી પિન છે એ કઈ જગ્યાએ વપરાય છે તો કે બોલ્ટમાં તો કે બોલ્ટમાં કોઈ પિન ના વપરાય જનરલ ફાસ્ટનર ફાસ્ટનર તરીકે તમે રીવેટ નટ બોલ્ટ બધાનો યુઝ કરતા હો તો એમાં ના વપરાય તો આપણી પાસે એક જ ઓપ્શન રહેશે મશીન પાર્ટ્સ તો ઓપ્શન આવશે સી નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઉ વિલ યુ ડ્રો હિડન લાઇન્સ હિડન લાઇન કઈ રીતે દોરાશે તો હિડન લાઇન જે છે એ ડ્રો કરવા માટે પાતળી ડેશ લાઇનનો ઉપયોગ થશે શોર્ટ ડેશ લાઇન વાઇડ નહીં એટલે કે પહોળી ડેશ લાઇન નહીં લાંબી ડેશ લાઇન નહીં ઓનલી થીન એટલે કે પાતળી ડેશ લાઇનનો ઉપયોગ થશે ઓપ્શન આવશે એ નેક્સ્ટ ક્વેશ્ચન લેટરિંગ ઓન એ ડ્રોઈંગ શીટ શુડ હેવ લેટરિંગ જે છે એ ડ્રોઈંગ શીટ ઉપર કેવા પ્રકારનું હોવું જોઈએ વાક્યના ફોર્મમાં ના હોય સ્મોલ આલ્ફાબેટમાં ના હોય એબ્રિવેશનમાં ના હોય હંમેશા આપણે ડ્રોઈંગ શીટ બનાવીએ છીએ ત્યારે એમાં ટાઇટલ બ્લોક ને બધું છે એ કેપિટલ ફોર્મમાં લખીએ છીએ કેપિટલ આલ્ફાબેટમાં એટલે કે એનો ઓપ્શન આવશે એ આલ્ફાબેટ સીન કેપિટલ નેક્સ્ટ આઠમો ક્વેશ્ચન અ કવ ડ્રોન ફોર બોઇસ સ્લો બોઇલનો નિયમ આપણે ભણી ગયા પીવી બરાબર કોન્સ્ટન્ટ એમાં જે પીવી ચાર્ટમાં બોઇલના નિયમનો જે ચાર્ટ હોય છે એનો આકાર કેવો હોય છે તો એનો આકાર હાઇપરબોલિક હોય છે એ બધાને ખબર હોય પણ લંબચોરસ હાઇપરબોલિક હશે ઓબ્લિક હાઇપરબોલા છે એ ક્રોસમાં આવે આ ક્વેશ્ચન એકચ્યુઅલી જોઈએ તો બીઈડીનો છે બટ આપણે એમડીમાં પણ પૂછાઈ શકે છે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા એટલે કે લંબચોરસ હાઇપરબોલા લંબકોણીય અતિવલય જેને તમે બીઈડીમાં કહેતા નેક્સ્ટ ઇફ એન ઓબ્જેક્ટ લાઇઝ ઇન ધ થર્ડ ક્વાડન્ટ એન્ડ ઇટ્સ પોઝિશન વિથ રિસ્પેક્ટ ટુ રેફરન્સ પ્લેન્સ વિલ બી ક્વેશ્ચન સમજો ઓબ્જેક્ટ ત્રીજા ચરણમાં છે તો રેફરન્સ પ્લેનના અનુસંધાન એનું સ્થાન ત્રીજા ચરણમાં હોય એટલે યાદ રાખજો આપણી પાસે ચાર ચરણ હોય બરાબર આ રીતે વાત કરીએ આ એક આ બીજું આ ત્રીજું ને ચોથું તો જો હું ત્રીજા ચરણમાં કોઈ ઓબ્જેક્ટને મૂકું છું તો આ એચપી છે અને ઊભી લાઈન છે એને હું વીપી કહું છું તો મારો જે ઓબ્જેક્ટ છે એ ક્યાં થશે એચપીની નીચે અને વીપીની પાછળ એટલા માટે ઓપ્શન આવશે સી બિહાઈન્ડ વીપી એટલે કે વીપીની પાછળ અને એચપીની નીચે બરાબર છે નેક્સ્ટ ધ ટોપ એન્ડ રાઇટ સાઇડ વ્યૂ હેવ કોમન ડાયમેન્શન ઓફ ટોપ વ્યૂ અને જમણી બાજુના વ્યૂમાં સામાન્ય ડાયમેન્શન જે છે એ કયા હોય છે તો આમાં આવશે ઓપ્શન ડી ડેપ્થ એટલે કે ઊંડાઈ ઉપરથી જુઓ ત્યારે અને સાઈડ વ્યૂમાંથી જુઓ ત્યારે બંનેમાં એ જે છે એ કોમન હોય છે ડેપ્થ એટલે કે ઊંડાઈ નેક્સ્ટ સોલિડ હેવિંગ પોલિગોન ફોર અ બેઝ એન્ડ ટ્રાઇન્ગ્યુલર લેટરલ સરફેસ ઇન્ટરસેક્સિંગ વોટ એક્સ ઇઝ ઓબ્જેક્ટ કે જેનું તળિયું પોલીગોન હોય અને બાજુઓ ત્રિકોણ આકારે હોય તો એને જે છે એ આપણે શું કહેશું સમજો તળિયું છે એ પોલીગોન છે અને બાજુઓ છે એ આકારે છે જો બાજુઓ લંબચોરસ હોય તો પ્રિઝમ થાય પણ અહીંયા બાજુઓ ત્રિકોણ આકાર છે માટે આપણો ઓપ્શન આવશે એ પિરામિડ ક્લિયર તો આ હતા મિકેનિકલ ડ્રાફ્ટિંગ રિલેટેડ અગિયાર એમ સીક્યુ નેક્સ્ટ એમસીક્યુ આના પછીની નેક્સ્ટ વિડીયોમાં આપણે અપલોડ કરતા રહીશું જો મજા આવતી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ